આ દિવ્ય કળશની પાછળ એક મહાન ઇતિહાસ છે. પ્રાચીન સમયથી જ આને દુષ્ટ શક્તિઓ પામવા માટે મથી રહી છે. આના માટે અગણિત યુદ્ધો થયા અને હવે આ પુરાતત્વ વિભાગ પાસે પડ્યો છે. આ કળશનો સંગીત સાથે સંબંધ છે એમ કહીને એને દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને આવનારી મ્યુઝિક સ્પર્ધામાં એને ટ્રોફીના રૂપમાં આપવામાં આવશે. ડિયર ફ્રેન્ડ્સ, દિલ્હીમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક કોમ્પિટિશન થવાની છે અને જીતવા વાળાને આ જ કળશ આપવામાં આવશે. એ કોમ્પિટિશનમાં આપણે ભાગ લઈને એને જીતી જઈશું. કમ ઓન, યે! હવે આ જીતીને અમે શું કરશું? આ ફક્ત ટ્રોફી નથી, એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે. 150 વર્ષ પહેલા એક રાજાએ આ મહાકળશ બનાવડાવેલો અને યોગ સિદ્ધિની દ્વારા નવગ્રહ અષ્ટશક્તિનું આહ્વાન કરીને પૂજા કરીને આ મહાકળશની સ્થાપના કરી છે. આ મ્યુઝિક કોમ્પિટિશનના જે પણ વિજેતા હશે તેને જ આ મહાકળશ મળશે, એટલે કે મને મળશે. અરે શું મોટી વાત છે, ક્યાં છે જાણીને આજે રાતે જ ઉઠાવી લઉં છું એને. નો, આખી દુનિયાની નજર એ કળશ ઉપર છે. જે પણ એને ચોરશે તેનું વિનોદ પણ થઈ જશે. આ મહાકળશને મેળવવાનો બસ એક જ રસ્તો છે, મ્યુઝિક. ઓન્લી બ્લડી મ્યુઝિક. મ્યુઝિક. Thank you.